ચતુષ્કોણની રચના ત્રિકોણની રચના માટે ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ પૈકી ઓછામાં ઓછા જરૂરી એવા ત્રણ માપ આપેલા હોય તેના આધારે રચના કરીએ છીએ અહીં ચતુષ્કોણની રચના કરતાં શીખીશું ચતુષ્કોણની રચના માટે ચતુષ્કોણની ચાર બાજુઓ ચાર ખૂણાઓ અને બે વિકર્ણો આમ કુલ દસ માપો પૈકી ઓછામાં ઓછા જરૂરી એવા પાંચ માપ આપેલા હોય તેના આધારે ચતુષ્કોણની રચના કરીશું આપ જાણો છો એ મુજબ ધોરણ આઠ ગણિતમાં ચાર પ્રકારની રચના ચતુષ્કોણની કરેલી છે જ્યારે ચાર બાજુ આપેલી હોય અને એક વિકર્ણ આપ્યું હોય ત્યારે ચતુષ્કોણની રચના કરવી જ્યારે બે વિકર્ણો આપેલા હોય અને ત્રણ બાજુ આપી હોય ત્યારે ચતુષ્કોણની રચના કરવી જ્યારે પાસ પાસેની બે બાજુ આપી હોય અને ત્રણ ખૂણા આપ્યા હોય ત્યારે ચતુષ્કોણની રચના કરવી અને ચોથા પ્રકારની રચના છે જ્યારે ત્રણ બાજુ અને તેના બે અંતર્ગત ખૂણા આપ્યા હોય ત્યારે ચતુષ્કોણની રચના કેવી રીતે કરી શકાય આપણે અત્યારે ત્રીજા પ્રકારની રચના એટલે કે જ્યારે પાસ પાસેની બે બાજુ આપેલી હોય અને ત્રણ ખૂણાના માપ આપેલા હોય તો એ રચના કેવી રીતે કરી શકાય એ આપણે શીખીશું ઉદાહરણમાં જોઈ શકો છો ચતુષ્કોણ પિક્યુ આરએસ રચો જ્યાં પિક્યુની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે ક્યુ આરની લંબાઈ સાત સેન્ટીમીટર છે ખૂણો પી એ પંચોતેર અંશનો છે ખૂણો ક્યુ એકસો પાંચ અંશનો છે અને ખૂણો આર એકસો વીસ અંશનો છે આપણે આ ઉદાહરણના માધ્યમથી પાસ પાસેની બે બાજુના માપ આપેલા છે પિક્યુ અને આરએસ અને ત્રણ ખૂણા ખૂણો પી ખૂણો ક્યુ અને ખૂણો આર આપેલા છે એવી રચના આપણે કરીએ તો ચાલો રચના જોઈએ કોઈપણ ચતુષ્કોણની રચના કરવાની શરૂઆત કરીએ એ પહેલાં એની કાચી આકૃતિ બહુ જરૂરી છે કાચી આકૃતિ આપણને આ રચનાના સોપાનું નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અહીં જોઈ શકો છો કે જે માપ આપેલા હતા એની કાચી આકૃતિ દર્શાવેલી છે પી ક્યુ પાંચ સેન્ટીમીટર ક્યુ આર સાત સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ ખૂણા ક્રમશઃ ખૂણો પી પંચોતેર અંશ ખૂણો ક્યુ એકસો પાંચ અંશ અને ખૂણો આર એકસોને વીસ અંશ આપેલો છે હવે આ રચના આપણે ફક્ત પરિકર અને માપપટ્ટીની મદદથી કરવાની છે બંને સાધનોથી આપ પરિચિત જ છો અને એના ઉપયોગ વિશે સામાન્ય માહિતી આપો માપપટ્ટીનો ઉપયોગ આપણે ચોક્કસ લંબાઈનો રેખાખંડ દોરવા માટે કરીએ છીએ આ પરિકર છે પરિકરના માધ્યમથી કોઈ નિશ્ચિત ત્રીજાવાળું વર્તુળ દોરવા અથવા કોઈ નિશ્ચિત ત્રીજાવાળી કોઈ ચાપ રચી હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ આપણે ફક્ત આ બે સાધનોની મદદથી માપટ્ટી અને પરિકરની મદદથી છત્રીસ રચના કરીશું આપણી પાસે કાચી આકૃતિમાં જેમ જોયું હતું એમ પિક્ક્યુ એ પાંચ સેન્ટીમીટર લંબાઈનો છે તો સૌપ્રથમ આપણે પિક્ક્યુ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રચીશું હવે કાચી આકૃતિના માધ્યમથી જ આપણને દિશા મળે છે કે ક્યુ બિંદુ એ એકસો ને પાંચ અંશના ખૂણાની રચના કરવાની છે એ માટે આપણે પરિકરના માધ્યમથી અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ રચીશું ત્રીજા એમના એમ જ રાખીશું અને ફરીથી બે ચાપને અગાઉની ચાપને છેદે રીતે બે ચાપ મારીશું હવે રચાયેલી બે જે એક ચાપ છે એક આ ચાપ અને આ ચાપ બરાબર એનો કોણ દ્વિભાજકની રચના કરીશું જેથી જેથી કરીને આપણને નેવ અંશના ખૂણાની રચના થશે ફરીથી કોઈ પણ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ લઈ શકાશે બરાબર બે ચાપના છેદન બિંદુમાંથી એક કિરણ પસાર કરીશું જેથી કરીને આપણને નેવો ઊંચનો ખૂણો મળશે આપણી જરૂરિયાત અહીંયા એકસો પાંચ ઉંચનો ખૂણો રચવાનો હતો જેથી કરીને આ ખૂણો જો આ બંને ચાપને બરાબર છેદન બિંદુને જોઈએ તો ત્રીસ અંશનો ખૂણો છે એટલે જો આનો કોણ દિભાજકની રચના કરવામાં આવે તો પંદર અંશનો ખૂણો મળશે ફરીથી એ જ પ્રક્રિયા કરીશું કોણ દ્વિભાજક માટેની રચનાનો ઉપયોગ કરીશું થોડું દૂર રાખીએ જેથી કરીને આકૃતિ દોરવામાં અનુકૂળતા રહે અનુકૂળ ત્રિજ્યા લઈ શકાય ફરીથી બરાબર છેદન બિંદુ દેખાય રીતે આપણે ચાપને રચીએ અને હવે એ છેદન બિંદુમાંથી અને ક્યુ થી એક એક્સ કિરણની રચના કરીશું જેથી કરીને એક્સ ક્યુ પી ખૂણો એકસો ને પાંચ અંશનો રચાશે એકસો ને પાંચ અંશ કેવી રીતે નેવું અંશ વત્તા પંદર અંશ એમ કરીને એકસો ને પાંચ અંશનો ખૂણોની રચના થઈ હવે આપણને આગળની જરૂરિયાત છે એક આર બિંદુ દર્શાવવું છે ક્યુથી આર બિંદુ સાત સેન્ટીમીટર લંબાઈના અંતરે છે ફરીથી માપપટ્ટીના ઉપયોગથી બરાબર સાત સેન્ટીમીટર થાય એ રીતે બિંદુ ક્યુ કિરણ ઉપર આર બિંદુ નોંધ કરીશું ક્યુ આરની લંબાઈ સાત સેન્ટીમીટર આપણે અહીંયા દર્શાવીશું કાચી આકૃતિના માધ્યમથી જ આપણને દિશા મળે છે કે આર બિંદુએ એવા ખૂણાની રચના કરવાની છે કે જેનું માપ ને વીસ અંશ હોય ફરીથી અનુકૂળ ત્રીજાવાળું ચાપ રચીશું અને અગાઉ કરી રીતે એ જ પ્રક્રિયાનું પુનરાવર્તન છે ત્રીજા બદલ્યા સિવાય એના એ જ ત્રીજા રાખીને ફરીથી બે ચાપ રચીશું જે આ છેદન બિંદુ છે એ આપણને એકસો ને વીસ અંશનો ખૂણો રચવા માટે ઉપયોગી છે આરથી અને આ છેદન બિંદુમાંથી પસાર થતું એક કિરણની રચના કરીશું આ કિરણનું નામ આપણે આપીશું આર વાય કિરણ રચીશું જેથી કરીને બનતો ખૂણો વાય આર ક્યુ એકસો ને વીસ અંશનો થશે હવે જરૂરિયાત છે પી બિંદુ આગળ પંચોતેર અંશના ખૂણાની રચના કરવી છે પંચોતેર અંશના ખૂણાની રચના કરવા માટે પણ ફરીથી નેવ અંશની ખૂણાની રચના કરીશું અને કોણ વિભાજકની મદદથી ફરીથી આપણે પંદર અંશના ખૂણાની રચના કરીશું અને એમ નેવમાંથી પંદર બાદ કરી અને પંચોતેર અંશની ખૂણાની રચના કરીશું આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો ફરીથી એ જ પ્રક્રિયા અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ રચીશું બરાબર ત્રિજ્યા બદલ્યા સિવાય એના એ માપથી બે ચાપ રચીશું અને આ બે ચાપના છેદન બિંદુમાંથી કોણ ભાજપની રચનાની મદદથી નેવો અંશનો ખૂણાની રચના થશે ફરીથી આ બિંદુ અને આ બિંદુ આ બંને બિંદુથી પણ જીભાજકની રચના કરીશું જેથી કરીને આપણને પંદર અંશનો ખૂણો મળે અનુકૂળ ત્રિજ્યા કોઈ પણ લઈ શકાશે બંને ચાપ જ્યાં છેદે છે ત્યાંથી એક કિરણ પસાર કરીએ પી ઝેડ કિરણ એવું રચીએ જેથી કરીને ખૂણો ઝેડ પી ક્યુ એ પંચોતેર અંશનો થશે કિરણ પી ઝેડ અને કિરણ આર વાય જ્યાં છેદે છે એને છેદન બિંદુ આપણી જરૂરિયાતનું બિંદુ છે જેને આપણે કહીશું એસ બિંદુ તો આપ જોઈ શકો છો કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ આપણી માગ્યા મુજબનો ચતુષ્કોણ બન્યા છે તો આખી રચનાને આપણે ફક્ત બે જ સાધનોની મદદથી કરી છે પરિકર અને માપટ્ટીની મદદથી